ગ્લિસરા મેઇન રોડ વરિયાળી બજાર કોળીવાડમાં આવેલી એક દુકાનમાં પીસીબીએ રેડ પાડી હતી, જેમાં બિલ વગરના નાઇકી, એડિડાસ અને ફિલા કંપનીના શૂઝનો કુલ રૂપિયા 4,10,000નો જથ્થો કબજે કરી દુકાનદારની ધરપકડ કરી હતી. પીસીબીના જણાવ્યા મુજબ પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા દિવાળી તહેવાર અનુસંધાને શહેરમાં ચાલતા ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે કાર્યવાહી કરવા માટે સૂચના આપી હતી, જે અંતર્ગત પીસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે જાહિદ મોહમ્મદ મિયા વાહિદ કલામ બિલ વગરના નાઇકી, એડિડાસ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડના શૂઝનું વેચાણ કરે છે. હાલમાં દિવાળીના તહેવાર અનુસંધાને પોતાની લાલગેટ વરિયાળી બજાર કોળીવાડ ખાતે મિર્ઝા સ્વામી હોલની સામે આવેલ ઓફિસમાં સ્ટોક કરી રહ્યો છે. બાતમીના આધારે સ્ટાફના માણસો સાથે રેડ પાડી હતી, જેમાં અડાજણ પાટિયા ખાતે રહેતા જાહિદ મોહમ્મદ મિયા વાહિદ કલામ ઓફિસમાં કાર્ટૂન બોક્સ નંગ 6 માંથી નાઇકી, એડિડાસ અને ફિલા કંપનીના શૂઝની જાળી નંબર 410 શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 4,10,000 થાય છે. આ ઉપરાંત પુઠ્ઠાના બોક્સ અને પ્લાસ્ટિકના થેલીઓ પણ મળી આવી હતી. પીસીબીએ જાહિદ કલામને મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા કોઈ બિલ, ચલણો કે અન્ય કોઈ પુરાવા તેની પાસે નહીં હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ રૂપિયા 4,10,300નું મુદ્દામાલ કબજે કરી જાહિદ કલામની ધરપકડ કરી હતી.